નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 સંસ્કૃત એનું ચેપ્ટર 5મું યોજકઃ તત્ર દુર્લભઃ। વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી સાથે પુસ્તક લઈને બેસવાનું છે અને પુસ્તકની અંદર જેમ જેમ હું આગળનો પાઠ ચલાવતી જાઉં તમારે ચોપડીમાં ધ્યાન રાખવાનું છે। ગયા લેક્ચરની અંદર આપણે બે પેરેગ્રાફ જોયા હતા, યોજકઃ તત્ર દુર્લભઃ એટલે કે ત્યાં જોડાણ કરનાર, તત્ર એટલે ત્યાં, યોજકઃ એટલે જોડાણ કરનાર, દુર્લભઃ એટલે દુર્લભ હોય છે અથવા તો મુશ્કેલ હોય છે, બરાબર। આ પાઠનું શીર્ષક છે એની કથા વસ્તુ અને એના બે પેરેગ્રાફ આપણે ગયા લેક્ચરની અંદર જોયા હતા। હવે આગળ ત્રીજા પેરેગ્રાફથી શરૂઆત કરીએ। ત્રીજો પેરેગ્રાફ, માર્ગે સહ કુકુરમ પશ્યતિ। કુકુરમ, કુકુરમ એટલે શું? તો કે કૂતરો। કુકુરમ એટલે કૂતરો। માર્ગે એટલે રસ્તામાં, રસ્તામાં સહ એટલે તે, કુકુરમ એટલે કૂતરાને, પશ્યતિ એટલે જુએ છે। કોણ જુએ છે? તો કે ઊંટ। ઊંટ જંગલમાં ફરતું હોય છે, ફરતું ફરતું એ પહેલાં કોને જુએ છે? તો કે ઝાડ ઉપર બેઠેલા એક પોપટને જુએ છે। પછી એ પોપટને કહે છે કે પોપટ, તારી ચાંચ તો વાંકી છે। એટલે પોપટને સાંભળીને બિચારાને શરમ આવે છે, ઊંટ ત્યાંથી હસે છે અને પાછો આગળ જાય છે। તો આગળ જાય છે તો એ આગળ રસ્તામાં કોને જુએ છે? તો કે કૂતરાને જુએ છે। રસ્તામાં તે કૂતરાને જુએ છે। ઉષ્ટ્રઃ કુકુરાય કથયતિ। ઉષ્ટ્રઃ એટલે ઊંટ, કુકુરાય એટલે કૂતરાને, કથયતિ, કથયતિ એટલે કહે છે, ઊંટ કૂતરાને કહે છે, હે કુકુરમ, હે કૂતરા, તવ પુચ્છમ વક્રમ અસ્તિ। તવમ એટલે તારી, પુચ્છમ, પુચ્છમ એટલે શું થાય? તો કે પૂંછડી। પુચ્છમ એટલે પૂંછડી। તવ પુચ્છમ, તારી પૂંછડી। વક્રમ અસ્તિ, વક્રમ એટલે વાંકી, વાંકી છે। શું કહે છે કૂતરો, સોરી ઊંટ કૂતરાને? હે કૂતરા, તારી પૂંછડી વાંકી છે। કુકુરઃ લજ્જામ અનુભવતિ। કુકુરઃ એટલે કૂતરો, લજ્જામ એટલે શરમ, અનુભવતિ એટલે અનુભવે છે, કૂતરો શરમ અનુભવે છે। ઉષ્ટ્રઃ હસતિ અગ્રે ચલતિ। ઉષ્ટ્રઃ એટલે ઊંટ, હસતિ એટલે હસે છે, ઊંટ હસે છે અને અગ્રે એટલે આગળ, ચલતી એટલે જાય છે અથવા તો ચાલે છે, આગળ ચાલે છે, ઊંટ હસે છે અને આગળ ચાલે છે। ફરીવાર, માર્ગે સહ કુકુરમ પશ્યતિ। માર્ગે એટલે રસ્તામાં, કુકુરમ એટલે કૂતરાને, રસ્તામાં તે કૂતરાને જુએ છે। ઉષ્ટ્રઃ કુકુરાય કથયતિ। કુકુરાય એટલે કૂતરાને, કથયતિ એટલે કહે છે, ઊંટ કૂતરાને કહે છે, હે કુકુરમ, હે કૂતરા, તવ પુચ્છમ વક્રમ અસ્તિ। તવમ એટલે તારી, પુચ્છમ એટલે પૂંછડી, વક્રમ એટલે વાંકી, તારી પૂંછડી વાંકી છે। કુકુરઃ લજ્જામ અનુભવતિ। કુકુરઃ એટલે કૂતરો, લજ્જામ એટલે શરમ, અનુભવતિ એટલે અનુભવે છે, કૂતરો શરમ અનુભવે છે। ઉષ્ટ્રઃ હસતિ અગ્રે ચલતિ। ઊંટ હસે છે અને આગળ જાય છે। ફરીવાર જોઈએ આપણે, રસ્તામાં તે કૂતરાને જુએ છે, ઊંટ કૂતરાને કહે છે, હે કૂતરા, તારી પૂંછડી બાકી છે, કૂતરો શરમ અનુભવે છે, ઊંટ હસે છે અને આગળ જાય છે। ફરી
વાર જોઈએ આપણે રસ્તામાં તે કૂતરાને જુએ છે ઊંટ કૂતરાને કહે છે હે કૂતરા તારી પૂંછડી બાકી છે કૂતરો શરમ અનુભવે છે ઊંટ હસે છે અને આગળ જાય છે ફરી એકવાર જોઈએ તમારે પણ સાથે બોલવાનું છે રસ્તામાં તે કૂતરાને જુએ છે ઊંટ કૂતરાને કહે છે હે કૂતરા તારી પૂંછડી બાકી છે કૂતરો શરમ અનુભવે છે ઊંટ હસે છે અને આગળ જાય છે બરાબર આપણો આ એક પેરેગ્રાફ અહીંયા પૂર્ણ થયો હવે આ પેરેગ્રાફનો આપણે અનુવાદ પહેલા લખી લઈએ પછી એના પછીનો પેરેગ્રાફ જોઈએ ચલો પહેલું વાક્ય માર્ગે સહ કુકુરમ પશ્યતિ માર્ગે એટલે કે રસ્તામાં તે કુકુરમ એટલે કૂતરાને પશ્યતિ એટલે જુએ છે રસ્તામાં તે કૂતરાને જુએ છે ઉષ્ટ્રહ કુકુરાય કથયતિ ઉષ્ટ્રહ એટલે ઊંટ કૂતરાને કથયતિ એટલે કહે છે પછી અલ્પવિરામ અને ડબલ અવતરણ છે બરાબર શું છે આગળ તો કે હે કુકુરમ હે કૂતરા તવ પૂંછમ તવ એટલે તારી પૂંછમ એટલે પૂંછડી તારી પૂંછડી વક્રમ અસ્તિ એટલે બાકી છે તારી પૂંછડી બાકી છે કુકુરહ લજ્જા અનુભવતી કુકુરહ એટલે કૂતરો લજ્જા એટલે શરમ અનુભવતી એટલે અનુભવે છે કૂતરો શરમ અનુભવે છે ઉષ્ટ્રહ હસતિ અગ્રે ચલતિ ઉષ્ટ્રહ હસતિ એટલે ઊંટ હસે છે અને અગ્રે ચલતિ એટલે આગળ ચાલે છે અથવા તો આગળ જાય છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પેરેગ્રાફના શબ્દાર્થ અને એનું અનુવાદ બંને બાકી નોટમાં લખવાનું છે બરાબર આનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી તમારે બાકી નોટબુકની અંદર ઉતારવાનું છે ચાલો હવે એના પછીનો પેરેગ્રાફ જોઈએ આપણે પાછળના પેજ ઉપર પાછળના પેજ ઉપર છે આનો ફેરવો ચોપડીનું માર્ગે બકહ અસ્તિ માર્ગે એટલે રસ્તામાં બકહ એટલે બગલો બકહ એટલે શું થાય તો કે બગલો અસ્તિ એટલે છે રસ્તામાં બગલો છે બકમ દૃષ્ટવા ઉષ્ટ્રહ વદતિ બકમ એટલે બગલાને દૃષ્ટવા એટલે જોઈને દૃષ્ટવા એટલે જોઈને બકમ એટલે બગલાને દૃષ્ટવા એટલે જોઈને ઉષ્ટ્રહ એટલે ઊંટ વદતિ એટલે બોલે છે બગલાને જોઈને ઊંટ બોલે છે તવ ગ્રીવા વક્રા અસ્તિ તવ એટલે તારી ગ્રીવા ગ્રીવા એટલે કે ડો ગ્રીવા એટલે શું થાય તો કે ડો તવ ગ્રીવા તારી ડો વક્રા અસ્તિ બાકી છે ઊંટ બગલાને શું કહે છે તારી ડોક વાંકી છે
बकः उष्ट्रं प्रति पश्यति अपि न। बकः एटले बगलो, उष्ट्रं प्रति, उष्ट्रं एटले ऊंटनी, प्रति एटले सामे, प्रति एटले सामे। बगलो ऊंटनी सामे पश्यति अपि न। पश्यति एटले जोवु, न एटले नहीं, अपि एटले पण, जोतो पण नथी। बगलो ऊंटनी सामे जोतो पण नथी। फरीवार, मार्गे बकः अस्ति, रस्तामा बगलो छे। बकं दृष्ट्वा उष्ट्रः वदति। बकं दृष्ट्वा एटले बगलाने जोईने, उष्ट्रः वदति, ऊंट बोले छे। बगलाने जोईने ऊंट बोले छे। तव ग्रीवा वक्रा अस्ति। तव एटले तारी, ग्रीवा एटले डोक, वक्रा अस्ति एटले बाकी छे, तारी डोक बाकी छे। बकः उष्ट्रं प्रति पश्यति अपि न। बगलो ऊंटनी सामे जोतो पण नथी। परिवार, रस्तामां बगलो छे, बगलाने जोईने ऊंट कहे छे, तारी डोक बाकी छे। बगलो ऊंटनी सामे जोतो पण नथी। फरी एक वार जोईए, रस्तामां बगलो छे, बगलाने जोईने ऊंट कहे छे, तारी डोक बाकी छे। बगलो ऊंटनी सामे जोतो पण नथी। एना पछीनो पेरेग्राफ, मार्गे शृगालः मिलति। शृगालः एटले शुं थाय, तो के शियाळ। शृगालः एटले शियाळ। मिलति, मिलति एटले मळे छे, मिलति एटले मळे छे। मार्गे एटले रस्ता, शृगालः एटले शियाळ, मिलति एटले मळे छे। रस्तामां शियाळ मळे छे। शृगालः पृच्छति, पृच्छति एटले पूछे छे। शृगालः एटले शियाळ, शियाळ पूछे छे। उष्ट्र भ्रातः कथमस्ति। भ्रातः एटले भाई, शुं थाय भाई। उष्ट्र भ्रातः एटले ऊंट भाई। भ्रातः एटले भाई। कथम, कथम एटले केम, अस्ति एटले छो, कथम अस्ति एटले केम छो। उष्ट्र भ्रातः ऊंट भाई, कथम अस्ति केम छो, शू पूछे छे शियाळ, के ऊंट भाई केम छो। स्वास्थ्यम समीचीनम वा, वा एटले के शू, शू स्वास्थ्य समीचीनम, समीचीनम एटले सारू, समीचीनम एटले शू थाय, तो के सारू। शू पूछे छे शियाळ, स्वास्थ्यम समीचीनम वा, स्वास्थ्य सारू छे। फरीवार, मार्गे शृगालः मिलति, रस्तामां शियाळ मळे छे। शृगालः पृच्छति, शियाळ पूछे छे। उष्ट्र भ्रातः कथम अस्ति, ऊंट भाई केम छो। स्वास्थ्यम समीचीनम वा, स्वास्थ्य सारू छे। फरीवार, रस्तामां शियाळ मळे छे, शियाळ पूछे छे, ऊंट भाई केम छो, स्वास्थ्य सारू छे। बराबर, फरी एक वार जोईए आपणे, रस्तामां शियाळ मळे छे, शियाळ पूछे छे, ઊંટ ભાઈ કેમ છો, સ્વાસ્થ્ય સારું છે। બરાબર, આ બે પેરેગ્રાફ આપણે અત્યારે જોયા, એના શબ્દાર્થ અહીંયા મેં લખેલા છે, એ પણ તમારે તમારી નોટબુકમાં
લખવાના છે. હવે આપણે આ બે પેરેગ્રાફ નું પહેલા અનુવાદ લખી લઈએ. ચલો પહેલો પેરેગ્રાફ, માર્ગે બકહ અસ્તિ. માર્ગે એટલે કે રસ્તામાં, બકહ એટલે બગલો, રસ્તામાં બગલો છે. બકમ દૃષ્ટવા ઉષ્ટ્રહ વદતિ. બકમ દૃષ્ટવા એટલે બગલાને જોઈને, ઉષ્ટ્રહ એટલે ઊંટ, વદતિ એટલે બોલે છે. બગલાને જોઈને ઊંટ બોલે છે. તવ ગ્રીવા વકરા અસ્તિ. તારી ડોક વાંકી છે. બકહ ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતિ અપિ ન. બકહ એટલે બગલો, ઉષ્ટ્રમ પ્રતિ એટલે ઊંટની સામે, પશ્યતિ અપિ ન એટલે જોતો પણ નથી. બગલો ઊંટની સામે જોતો પણ નથી. આગળનો પેરેગ્રાફ, માર્ગે શૃગાલહ મિલતિ. માર્ગે એટલે રસ્તામાં, શૃગાલહ એટલે શિયાળ, મિલતિ એટલે મળે છે. રસ્તામાં શિયાળ મળે છે. શૃગાલહ પૃચ્છતિ. શિયાળ પૃચ્છતિ એટલે પૂછે છે. ઉષ્ટ્રભ્રાતઃ કથમ અસ્તિ. ઉષ્ટ્રભ્રાતઃ અહીંયા અવતરણ આવશે, ઊંટ ભાઈ કથમ અસ્તિ. કથમ એટલે કેમ, અસ્તિ એટલે છો. ઊંટ ભાઈ કેમ છો. સ્વાસ્થ્યમ સમીચીનમ વા. સ્વાસ્થ્યમ સમીચીનમ, સ્વાસ્થ્ય સમીચીનમ એટલે કે સારું, સ્વાસ્થ્ય સારું છે. પાછળ પ્રશ્નચિહ્ન છે, બરાબર. આ બે પેરેગ્રાફ આપણા પૂર્ણ થયા. બે પેરેગ્રાફની આપણે સમજૂતી જોઈ અને એનો અનુવાદ જોયો. હવે શબ્દાર્થ અને અનુવાદ બંનેનો સ્ક્રીનશોટ લઈ લેવાનો તમારે, અને પછી એને તમારે તમારી પાકી નોટબુકની અંદર ઉતારવાનું, લખવાનું છે. સારા અને વ્યવસ્થિત અક્ષરે લખવાનું છે, બરાબર. આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે એના પછીનો આગળનો એક પેરેગ્રાફ જોઈએ. ચલો આગળ, આગળનો એક પેરેગ્રાફ, એના પછીનો ઉષ્ટ્રહ વદતિ સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યત કિમપિ સમીચીનમ નાસ્તિ. હવે શિયાળે પૂછ્યું ઊંટભાઈને કે કેમ છો, તમારું સ્વાસ્થ્ય સારું છે, એટલે ઊંટભાઈ એને જવાબ આપે છે. ઉષ્ટ્રહ વદતિ, ઊંટ કહે છે. સ્વાસ્થ્યમ સમીચીનમ, સમીચીનમ એટલે સારું, સ્વાસ્થ્ય સારું છે. કિંતુ, કિંતુ એટલે પરંતુ, કિંતુ એટલે પરંતુ. અન્યત, અન્યત એટલે બીજું. કિમપી, કિમપી એટલે કઈ પણ. અન્યત કિમપી, કિંતુ, કિંતુ એટલે પરંતુ. અન્યત કિમપી બીજું કઈ પણ સમીચીનમ નાસ્તિ. સમીચીનમ એટલે સારું, નાસ્તિ એટલે નથી. શું કહે છે ઊંટ, કે સ્વાસ્થ્ય સારું છે પરંતુ બીજું કંઈ પણ સારું નથી. શુકસ્ય શુકસ્ય ચચ્ચુહુ વક્રહા. કુકુરસ્ય પુચ્છમ વક્રમ. બકસ્ય ગ્રીવા વક્રા. શુકસ્ય ચચ્ચુહુ વક્રા. શુકસ્ય એટલે પોપટની, ચચ્ચુહુ એટલે ચાંચ, વક્રાહા એટલે બાકી, પોપટની ચાંચ વાંકી છે. કુકુરસ્ય પુચ્છમ વક્રમ. કુકુરસ્ય એટલે કૂતરાની, પુચ્છમ એટલે પૂંછડી, વક્રમ એટલે વાંકી છે. કૂતરાની
પૂંછડી વાંકી છે, પોપટની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે, બકસ્ય ગ્રીવા વકરા, બકસ્ય એટલે બગલાની, ગ્રીવા એટલે ડોક, બગલાની ડોક વાંકી છે, બરાબર? શું કહે છે ઊંટ? ઊંટ ઉષ્ટ્રહ વદતિ, ઊંટ કહે છે સ્વાસ્થ્ય સમીચીનમ, સ્વાસ્થ્ય સારું છે, કિંતુ પરંતુ અન્યત કિમપિ બીજું કંઈ પણ સમીચીનમ નાસ્તિ સારું નથી, સ્વાસ્થ્ય સારું છે પરંતુ બીજું કંઈ પણ સારું નથી. સુકસ્ય ચચ્ચુઃ વક્રઃ પોપટની ચાંચ વાંકી છે, કુકુરસ્ય પુચ્છમ વક્રમ કૂતરાની પૂંછડી વાંકી છે, બકસ્ય ગ્રીવા વક્રા બગલાની ડોક વાંકી છે, બરાબર? ફરીવાર જોઈએ આપણે. ઊંટ કહે છે સ્વાસ્થ્ય સારું છે પરંતુ બીજું કંઈ પણ સારું નથી, પોપટની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે, બગલાની ડોક વાંકી છે. ફરી એકવાર જોઈએ. ઊંટ કહે છે સ્વાસ્થ્ય સારું છે પરંતુ બીજું કંઈ પણ સારું નથી, પોપટની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે, બગલાની ડોક વાંકી છે, બરાબર? અહીંયા આપણો આ એક પેરેગ્રાફ પૂરો થાય છે. એના શબ્દાર્થ અહીંયા લખ્યા છે. હવે એનું અનુવાદ આપણે પહેલા લખી લઈએ. પહેલું વાક્ય, ઉષ્ટ્રહ વદતિ એટલે કે ઊંટ કહે છે. શું કહે છે? કે સ્વાસ્થ્ય સમીચીનમ એટલે કે સ્વાસ્થ્ય સારું છે, સમીચીનમ એટલે સારું છે, કિંતુ પરંતુ અન્યત કિમપિ, અન્યત એટલે બીજું, કિમપિ એટલે કંઈ પણ, બીજું કંઈ પણ સમીચીનમ નાસ્તિ સારું નથી, બીજું કંઈ પણ સારું નથી. શુકસ્ય ચચ્ચુઃ વક્રાઃ, શુકસ્ય એટલે પોપટની, ચચ્ચુઃ એટલે ચાંચ, પોપટની ચાંચ વાંકી છે, કુકુરસ્ય પુચ્છમ વક્રમ કૂતરાની પૂંછડી વાંકી છે, બકસ્ય ગ્રીવા વક્રાઃ બગલાની ડોક વાંકી છે, બરાબર? અહીંયા આ એક પેરેગ્રાફ પૂર્ણ થાય છે. એનું અનુવાદ અને એના શબ્દાર્થ બંનેનો સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો અને એને તમારે બાકી નોટની અંદર લખવાનો છે, બરાબર? સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આના પછીનો જે ગદ્યખંડ બાકી છે તે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું અને અત્યારે આ જે પેરેગ્રાફ તમને ચલાવ્યા છે એનું અનુવાદ અને એના શબ્દાર્થ તમારે બાકી નોટબુકની અંદર સારા અક્ષરે અને વ્યવસ્થિત લખવાના છે. અસ્તુ.